हेलो जागृत आवाज पर तमारु स्वागत छे। मारो नाम ते चिंतन अखाणी। हवे धोरण 12 पछी એટલે કે ધોરણ 12th पछी ની જે એડમિશન પ્રોસિજર જે છે જે એસીપીસી કરવાની છે એટલે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ એ જે કરવાની છે એનો ટાઈમ ટેબલ જે છે એ આવી ગયું છે જેના વિશે આપણે આજે ડિસ્કસ કરવાના છે। બરોબર છે એટલે ધ્યાનથી તમે લોકો સમજી લેજો અને આ આખી એડમિશન પ્રોસિજર માં જો તમારે અમારી સાથે જોડાવવું હોય ફ્રી ઓફ કોસ્ટ तो डिस्क्रिप्शन बॉक्स में व्हाट्सएप ग्रुप की लिंक है तमे एमां जोड़ाई शको छो। एमां आपणे जूम मीटिंग की लिंक पण करशुं। आ टाइम टेबल आ स्क्रीनशॉट ने बधुं ज आपणे शेर करशुं अने आखुं चॉइस फिलिंग तमने ऑनलाइन लाइव जूम मीटिंग पर करीने बतावीशुं एटले घणी बधी वस्तु तमारी क्लियर थशे। तमे घरे बैठा बैठा तमारी एडमिशन प्रोसिजर की बधी माहिती तमने लोकोने मळी शकशे। ठीक छे तो आ जे एडमिशन नुं जे टाइम टेबल जे छे ए अत्यारे न्यूज़पेपर पर आवेलुं छे અને ઓફિશિયલી ન્યૂઝપેપર પર આ ન્યૂઝપેપર પર આવેલું છે। ઓફિશિયલી એસીપીસી ની વેબસાઈટ પર નથી આવ્યું હજુ સુધી પણ વેબસાઈટ પર પણ આવવાની શક્યતા છે કેમ કે ગુજરાત સમાચાર કે ન્યૂઝપેપર ની અંદર આવી ગયું હોય તો ઓફિશિયલી વેબસાઈટ પર પણ તરત જ એ તમારું ટાઈમ ટેબલ આવવાનું છે। તમારી જે એડમિશન પ્રોસિજર જે છે એનું જે તમારે ઓનલાઈન કરાવવાનું છે રજીસ્ટ્રેશન એ ઓનલાઈન રજીસ્ટ્રેશન 2 મે થી સ્ટાર્ટ થવાનું છે। આ કેવી રીતે થશે એ પણ અમે તમને ઝૂમ પર લાઈવ કરીને બતાવીશું એટલે તમારે જો વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો જોડાઈ શકો છો। 2 મે થી 22 મે સુધી તમારી ઓનલાઈન થશે રજીસ્ટ્રેશન। હવે ઘણા બધા કહેશે રિઝલ્ટ તો આવ્યું નથી, ટેન્શન ના લેતા, રિઝલ્ટ નથી આવ્યું તેના માટે શું કરવાનું એ પણ હું તમને કહીશ। પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તમારું પડશે 1 જૂન। તમારું જો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 1 જૂને પડતું હોય મતલબ કે 1 જૂન પહેલા તો બધા રિઝલ્ટ આવી જ જવાનું છે। બરોબર છે હવે આમાં આ ડેટમાં કદાચ પોસ્ટપોન પણ થશે। એવરી ટાઈમ એવરી યર એવું થતું હોય છે કે પહેલા જ્યારે લિસ્ટ આવે પહેલા જ્યારે ડેટ્સ આવે પછી ડેટ્સ આ તો આપેલી છે પણ જો સીબીએસઈનું રિઝલ્ટ કે ગુજરાત બોર્ડનું રિઝલ્ટ થોડું લેટ થાય તો આ ડેટ્સમાં પણ ચેન્જીસ આવે એટલે એમાં તમારે આ અત્યારે ટેન્ટેટિવ ડેટ્સ છે જે તમારે ધ્યાનમાં રાખવાની છે। ઓકે એસીપીસી મેં કીધું તું એમ એસીપીસી ડિગ્રી ઇજનેરીમાં 68,000 બેઠકો છે, સીટ્સ છે, છોકરાઓ આપણા 48,000 છે એટલે બધાને એન્જિનિયરિંગમાં એડમિશન તો મળવાનું છે, ટેન્શન કરવાની જરૂર નથી। એમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસે ઇજનેરી કોલેજના 68,800 બેઠકના પ્રવેશ કાર્યક્રમની જાહેરાત કરી છે જે મુજબ આ કોલેજમાં ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 2 મે થી 22 મે સુધી થવાની છે। બરોબર 12 સાયન્સ ગુજકેટ આપનારા ચાલુ વર્ષે જે લોકો 2023માં ગુજકેટ આપેલી હોય અથવા તો 2023માં જેડબલ મેઇન આપેલી હોય અથવા તો બંને આપેલી હોય એ બધા જ આ એડમિશન પ્રોસિજરમાં પાર્ટિસિપેટ કરી શકશે। 2022માં ગુજકેટ આપી હોય કે 2022માં જેડબલ આપી હોય લોકો પાર્ટિસિપેટ નહીં કરી શકે એવું કહેવા માંગે છે। બરોબર જીટીયુની નવી કોલેજ છે આમાં થોડી કોલેજો એડ થઈ છે। જીટીયુની નવી કોલેજ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ જેજી યુનિવર્સિટીની એશિયા સ્કૂલ ઓફ એન્જિનિયરિંગનો પણ પ્રવેશ કાર્યક્રમમાં સમાવેશ થયો છે એટલે 2 કોલેજો એડ થઈ છે, એક જીટીયુમાં અને એક બીજી જે છે બીજી એક છે જેજી યુનિવર્સિટીમાં। બરોબર છે બે જીટીયુ છે, જીટીયુમાં 1 કોલેજ એડ થઈ છે અને જેજી યુનિવર્સિટીમાં 1 કોલેજ એડ થઈ છે, બંને જે છે એ આ વખતે 2 કોલેજ નવી એડ થઈ છે જે તમારા એડમિશન પ્રોસિજરમાં તમારે એમને પાર્ટિસિપેટ કરવાનું છે। તમે જ્યારે કરશો ઓનલાઈન રજીસ્ટ્રેશન ત્યારે તમારે 350 રૂપિયા પે કરવાના છે, 350 રૂપિયા ઓનલાઈન ફી ભરી ઓનલાઈન જ ફી ભરવાની છે, કોઈ જગ્યાએ તમારે જવાની જરૂર નથી, ઓફલાઈન કોઈ જગ્યાએ પૈસા ભરવાના નથી, ઓનલાઈન જ તમારી ફી ભરવાની રહેશે। વિદ્યાર્થીઓ એચએસસી 2023ની પરીક્ષાની હોલ ટિકિટ અપલોડ કરવાની છે, માર્કશીટ રિઝલ્ટ તો આવ્યું જ નથી, 2023ની તમારી હોલ ટિકિટ જે હોય એ અપલોડ કરવાની છે, અહીંયા લખેલું છે ચોખ્ખું તમને દેખાશે। બરોબર છે અહીંયા હું તમને બતાવું તમને ખબર પડે કે આ લખેલું અહીંયા જે છે લખેલું છે આ રીતે એચએસસી 2023ની હોલ ટિકિટ અપલોડ કરવાની રહેશે। પછી તમારે કોઈ જગ્યાએ માર્કશીટ જમા કરાવવાની જરૂર નથી, લખેલું છે જો તે પછીથી તમને માર્કશીટ જમા કરાવવાની કોઈ જરૂર નથી। સીબીએસઈ આઈસીએસઈ અને એનઆઈસીએસ જે અને બોર્ડના વિદ્યાર્થીઓ ટ્રાન્સફર સર્ટિફિકેટ લિવિંગ સર્ટિફિકેટ મળ્યું નથી, ટ્રાન્સફર સર્ટિફિકેટ કે લિવિંગ સર્ટિફિકેટ મળ્યું નથી તેઓ બોનાફાઈડ સર્ટિફિકેટ અપલોડ કરી એ લોકો બોનાફાઈડ સર્ટિફિકેટ અપલોડ કરીને રજીસ્ટ્રેશન કરી શકશે। 12 સાયન્સના મુખ્ય થિયરી વિષયોમાં 45% મેળવેલા હોવા જરૂરી છે જો તમારે આમાં પાર્ટિસિપેટ કરવું હોય તો। વેટેજ કેટલું છે એ પણ લખેલું છે, સરકારી અનુદાનિત કોલેજોની 55% બેઠકો, સ્વનિર્ભર ઇજનેરી કોલેજોની 50% બેઠકો પર ધોરણ 12 સાયન્સ બોર્ડના ફિઝિક્સ મેથ્સ કેમેસ્ટ્રી બાયોલોજીના થિયરીના પર્સન્ટાઇલના 50%, થિયરી પર્સન્ટાઇલના 50% તથા તેની ગુજકેટના પર્સન્ટાઇલના 50%ના આધારે મેરિટ બનશે એટલે તમારે પીસીએમ અથવા પીસીબીના થિયરી પર્સન્ટાઇલના 50% અને ગુજકેટના પર્સન્ટાઇલના 50% 50% 50% આધારે તમારું બનશે અને આ તમારી 2 મે થી તમારી સ્ટાર્ટ થશે ઓનલાઈન રજીસ્ટ્રેશન। 1 જૂને મેરિટ લિસ્ટ છે, બરોબર, પછી કેટલી કેટલી સીટ્સ અવેલેબલ છે એ પણ 1 જૂને ડિક્લેર થશે,
પછી તમારો મોક રાઉન્ડ સ્ટાર્ટ થશે. મોક રાઉન્ડ શું છે પણ તમને કહીશ. પછી રાઉન્ડ 1 સ્ટાર્ટ થશે, પછી રાઉન્ડ 2 સ્ટાર્ટ થશે, રાઉન્ડ 3 સ્ટાર્ટ થશે. ટોટલ 3 રાઉન્ડ થશે. 3 રાઉન્ડ કમ્પ્લીટ થયા પછી તમારી એડમિશન કમ્પ્લીટ જાહેર થશે અને પછી તમારી કોલેજનું ફર્સ્ટ યર સ્ટાર્ટ થશે. ઠીક છે? પણ આ ડેટ્સ તમને ખબર હોવી જરૂરી છે અને આનો સ્ક્રીનશોટ જે છે આપણે WhatsApp ગ્રુપમાં તમને શેર કરવામાં આવશે. ઓકે, થેન્ક યુ સો મચ. બાય બાય.